સ્વાગત છે તમારું આજના પણ નવા વિડીયોની અંદર. તો આજનો જે આપણો વિડીયો છે જેની અંદર તમને આજે મોબાઈલની અંદર ફોટો છે એની અંદર તમને મોબાઈલની સ્ક્રીન દેખાડે છે તેની અંદર એક નામ લખેલું દેખાઈ રહ્યું છે. આ રીતનો વિડીયો તમને બનાવતા શીખડાવું છું પણ તે પણ સાવ સરળ સિમ્પલ રહેશે. જેમ કે આ તમને એક નામ દેખાઈ રહ્યું છે, આ નામ છે તે માત્ર તમારું નામ લખીને બનાવી શકશો. જેમ કે આ નીચે ટેક્સ્ટ છે એના પર આપણે ક્લિક કરીશું એટલે ટેક્સ્ટમાં જઈશું અને અહીંયા આગળ આપણે કોઈ પણ એક નામ લખી દઈએ છીએ ગુજરાતી. તે તમારો ફંડ પણ એડ કરવાની જરૂર નથી. તમે જે પણ નામ લખશો તો ડાયરેક્ટ તમારું નામ અહીંયા આગળ લખાઈને આવ્યું છે. તો આ રીતે એક ફૂલ પ્રોજેક્ટની અંદર તમને વિડીયો બનાવતા શીખડાવશું. જો નામ તમારું લખાઈ ગયું છે, વિડીયો તમારો બનીને કમ્પ્લીટ થઈ છે, તો આ રીતે તમને સાવ સરળ સિમ્પલ એક ફૂલ પ્રોજેક્ટ આપીશ અને તેની અંદર વિડીયો બનાવતા શીખડાવીશું. બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચેનલ અને સાથે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દો. દરરોજ આવી રીતે તમને ફૂલ પ્રોજેક્ટ સાવ સરળ સિમ્પલ રીતે બનાવતા શીખડાવીશ. તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ મિત્રો સાથે શેર કરી દો. તો આનો નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો તમારે જોવો હોય તો આપણી ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિએશન, ત્યાં આગળ તમે જઈ અને આ વિડીયોને સેવ પણ કરી શકશો અને તમે ત્યાં આગળ જો ટેલિગ્રામને જોઈન લેશો તો ત્યાં આગળ તમને આનો પ્રોજેક્ટ છે તે મટીરિયલ છે ત્યાં પણ તમને ત્યાં આગળ મળતું રહેશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં આગળ જઈ તમે ટેલિગ્રામને જોઈન જરૂરથી કરી દેજો. તો મિત્રો ટીમે આનો જે ડેમો જોયો છે આના માટે તમારે ફૂલ પ્રોજેક્ટ છે જેને એડ કરવાનું રહેશે. તો ફૂલ પ્રોજેક્ટ એડ કરવા માટે તમારા ફોનની જે ગૂગલ એપ્લિકેશન હોય તેને તમારે ઓપન કરવાની છે. ગૂગલને ઓપન કર્યા પછી ઉપર જે સર્ચનું આઇકન છે તે તમારું નામ લખી દેવાનું છે, અલ્પેશ ક્રિએશન 01. આટલું લખીને તમે સર્ચ કરશો, નીચે તમને આ તો લખ્યું દેખાયું છે અલ્પેશ ક્રિએશન 01 આ રીતે આવશે. આના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જો તેમાં ક્લિક કરશો તો ઉપર તમને સર્ચનું આઇકન મળશે, એના પર ક્લિક કરી તમારે આગળ એક કોડ લખવાનો છે. કોડ ડિસ્ક્રિપ્શનમાં મળશે, ન મળે તો આપણે તમને આગળ એડ કરીશું 0800 0800. ખાલી આટલું લખીને સર્ચ કરવાનું છે. નીચે તમને આ ટાઇટલ અને કોડ દેખાઈ રહ્યું છે એના પર તમે ક્લિક કરી દો. આ રીતે તમારી પાસે ખોલીને આવી ગયું છે. હવે આને ઉપરની તરફ કરી તમે છે નીચે આવી જાઓ. થોડાક તમે નીચે આવશો તમને જો આગળ લખ્યું દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો. ક્લિક કરશો એટલે તમારી પાસે અલર્ટ મોશનની અંદર આ ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે. જેટલી વારમાં પ્રોજેક્ટ એડ થાય છે એટલી વારમાં નીચે કમેન્ટ બોક્સની અંદર જાઓ અને તમને જે પણ સારી લાગે છે અને જો તમને કાંઈ પણ ન હોય તો તમારું નામ છે તે નીચે કમેન્ટ બોક્સની અંદર એડ કરી દેજો. તો આગળ જે પણ વિડીયો બનાવશું તેની અંદર આપણે તમારું નામ જરૂરથી યુઝ કરીશું. તો નીચે જે ઇનપુટનું બટન છે આપણે એના પર ક્લિક કરીશું એટલે આ પ્રોજેક્ટ આપણી પાસે આવી જશે. અહીંથી આપણે પ્રોજેક્ટને ઓપન કરી લઈએ છીએ. પ્રોજેક્ટ તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવી જશે. હવે અહીંયા આગળ તમારે જે પણ સોંગ લેવું હોય, આ સોંગ તમને પસંદ નથી તો આ જે મ્યુઝિક છે ઉપર એના પર ક્લિક કરી ઉપર ડિલેટનું આઇકન મળશે એના પર ક્લિક કરી દો. આ મ્યુઝિક અહીંથી રિમૂવ થઈ ગયું છે. હવે તમારું મનપસંદ મ્યુઝિક અહીંયા આગળ એડ કરવા માટે તમને જે નીચે પ્લસનું આઇકન દેખાયું છે એના પર ક્લિક કરી દો. અહીંયા ઓડિયોનો ઓપ્શન છે એમાં જાઓ. તમને જે મ્યુઝિક પસંદ છે એના પર ક્લિક કરી દો. તમારું મ્યુઝિક અહીંયા આગળ પસંદ સેટ થઈને આવી જશે. હવે નીચે તમારે તમારો મોબાઈલની જે સ્ક્રીન છે તેની તમારે તમારું નામ લખવાનું છે. તો એના માટે તમને જે નીચે એક લાઈન દેખાડી છે આના પર ક્લિક કરી દો. ક્લિક કરશો તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન આવશે. એમાં તમને અહીંયા ઓપ્શન મળશે એડિટ ટેક્સ્ટ, એમાં જવાનું છે. આ જે નામ લખ્યું છે આને તમે અહીંથી ડિલીટ કરી દો. ગુજરાતી કીબોર્ડ સિલેક્ટ કરી લો. તમારે જે નામ લખવું છે ખાલી નામ લખી દો. અહીંયા આગળ તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે. અહીંયા આગળ તમારો ફંડ એડ કરવાની પણ જરૂર નથી. અલ્પેશ આપણે ટાઈપ કર્યું છે, અહીંયાથી આપણે વિડીયોને પ્લે કરીશું તો આ રીતે આપણું નામ છે તે લખાઈને આવી જશે મોબાઈલની સ્ક્રીનની અંદર. નીચે પણ તમને આગળ અલ્પેશ ક્રિએશન લખેલું દેખાય છે. તો અહીંયા આગળ તમે તમારી આઈડીનું નામ લખી શકો છો. એના માટે તમને એક લાઈન દેખાડી છે, એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જાઓ અને અહીંયા આગળ તમે તમારી આઈડી જે પણ હોય તેને મેન્શન કરી દો એટલે તમારી આઈડી અહીંયા મેન્શન થશે અને તેની ઉપર તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. બસ આટલું કરી તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે. ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે.